શ્રી માતૃછાયા ઓનલાઈન એજ્યુકેશન તરફથી ધોરણ દસના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અંગ્રેજી વિષયમાં આપણી બુકની અંદર જે આઈ લવ યુ ટીચર ચેપ્ટર આપ્યું છે તેને આધારે આપણને માય ફેવરિટ ટીચર એસે પૂછાઈ શકે છે, પૂરી શક્યતા છે. તેથી આપણે આજે આ એસેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. મિત્રો, જ્યારે માય ફેવરેટ ટીચર વિશે લખવાનું વિચારીએ ત્યારે કેટલાક પોઈન્ટ આપણા ધ્યાનમાં હોય તે ખૂબ જરૂરી છે. જેમ કે નંબર વન, તમે જે ટીચરના વિશે લખવા જઈ રહ્યા છો એનું નામ, નેચર, એમનો સ્વભાવ, બિહેવિયર, તેમનું વર્તણૂક કેવું છે, વ્યવહાર કેવો છે, સ્ટાઇલ, તેમની શૈલી કેવી છે, પદ્ધતિ કેવી છે, સ્પેશિયાલિટી, તેમની ખાસ વિશેષતા શું છે, સ્પીચ, તેમની બોલી કેવી છે. દરેક વ્યક્તિની બોલી ઘણીવાર તેનો સ્વભાવની એક છાપ ઊભી કરે છે. ડ્રેસિંગ, તેમનું પોતાનું જે ડ્રેસિંગ છે એ કેવું છે. લુક, દેખાવે આ ટીચર કેવા છે. ઇન્વોલ્વમેન્ટ, કઈ કઈ બાબતોમાં તે સામેલ થાય છે. ઇમ્પ્રેશન, તેમની જનરલ જે છાપ છે તે કેવી છે. ગાઈડન્સ, તેમનું માર્ગદર્શન તમને કેવું મળે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટીચર્સ, શિક્ષકોનું શું મહત્વ છે વ્યક્તિના ઘડતરમાં, ખાસ કરીને. અવર ડ્યુટીઝ, શિક્ષકો પ્રત્યે આપણી શું ડ્યુટી, ફરજો છે. આ ઉપરાંત તમારા મગજમાં જે કોઈ વાત આવે એ તમે આ એસે રાઇટિંગમાં ઉમેરી શકો છો. મિત્રો, લોંગ રાઇટિંગની અંદર ફાયદો એક એ થાય છે કે આપણે આપણા મનની અંદર જે કોઈ વિચારો ધરાવતા હોય તે આપણે આપણી રીતે ઉમેરી શકીએ છીએ, આપણી લાગણી પણ વ્યક્ત કરી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે માય ફેવરિટ ટીચર સ્ટાર્ટ કરીએ. દોસ્તો, કોઈપણ લોંગ રાઇટિંગ લખવા જાઓ ત્યારે ખાસ તમારે ભૂમિકા બાંધવી પડે છે. સીધા વિષય ઉપર નહીં આવવાનું જોઈએ. આપણે અહીંયા ભૂમિકા બાંધવાની કોશિશ કરીએ છીએ. માય ફેવરિટ ટીચર, ધોરણ 10, સેકન્ડ લેંગ્વેજ SL, જે આપણે શરૂઆતમાં તમને અહીંયા ઉલ્લેખ કરેલો જ છે. જોઈએ હવે ભૂમિકા કઈ રીતે બંધાય છે. ડ્યુરિંગ ધ સ્કૂલ લાઈફ, સ્કૂલ જીવન દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ ટીચર્સ આર ધ રોલ મોડેલ્સ ફોર ધ સ્ટુડન્ટ્સ. શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે આદર્શ ઉદાહરણ હોય છે. રોલ મોડલ્સનો મતલબ થાય છે આદર્શ ઉદાહરણ. દે ઓલવેઝ ટ્રાય ટુ લીવ લાઈક ધેમ. ધે એટલે કોણ? વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ, ઓલવેઝ એટલે હંમેશા, ટ્રાય ટુ લીવ, જીવવાની કોશિશ કરે છે, લાઈક એટલે ની માફક, ધેમ તેમની માફક એટલે શિક્ષકો જેવું જીવવાની કોશિશ કરે છે. આફ્ટર ધ પેરેન્ટ્સ, પેરેન્ટ એટલે માતા પિતા, માતા પિતા બાદ ટીચર્સ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ ધેમ. શિક્ષકો એવા પાત્રો છે જે તેમની સાથે સૌથી નજીકથી જોડાયેલા હોય છે. દે શેર, શેર એટલે વહેંચવું. દે શેર એવરીથિંગ ટુ ઈચ અધર. તેઓ કોણ કોણ? ટીચર્સ અને સ્ટુડન્ટ્સ. તેમની એવરીથિંગ, બધી જ બાબતો, ઈચ અધરનો મતલબ થાય છે એકબીજાને, એકબીજાની સાથે વહેંચે છે. સમ ટીચર્સ, કેટલાક શિક્ષકો, ઇમ્પ્રેસ ધ સ્ટુડન્ટ્સ, અહીંયા ED લગાડીશું, ઇમ્પ્રેસ ધ સ્ટુડન્ટ્સ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર પ્રભાવ પાડે છે ડીપલી, ખૂબ જ ઊંડાણપૂર્વક. એન્ડ બીકમ ફેવરિટ, અને તેમના મનગમતા શિક્ષક બની જતા હોય છે. હવે ધીમે ધીમે આપણે વિષય તરફ જઈ રહ્યા છીએ. સેકન્ડ પેરેગ્રાફ. દોસ્તો, લોંગ રાઇટિંગમાં સળંગ નહીં લખવાનું. શક્ય હોય ત્યાં આપણે ફકરો નવો ચાલુ કરી દેવાનો. વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતો. હવે નામથી શરૂઆત થઈ છે. જુઓ, મિસ્ટર પંડ્યા વોઝ માય ફેવરિટ ટીચર.
मिस्टर पंड्या मारा मनगमता शिक्षक था। ही वॉज वेरी सीम्पल पर्सन, ते खूबज सीम्पल एटले सादा, पर्सन एटले व्यक्ति, खूबज सादा व्यक्ति था। बट ब्रॉड, ब्रॉड एटले विशाल, बट ब्रॉड हार्टेड, खूब विशाल हृदय था। ही बिहेव, बिहेव एटले वर्तन करूँ, विथ अस, ते अमारी साथे वर्तन करता, व्यवहार करता, एज अ फ्रेंड, दोस्त तरीके। एंड शेर मेनी थिंग विथ अस, शेर एटले वहेंचवू, घनी बधी बाबतो अमारी साथे शेर करता। हिज ड्रेसिंग वॉज सो सीम्पल, तेमनुं जे ड्रेसिंग हतुं, पहेरवेश हतो, ते खूबज सीम्पल हतो। बट हिज नेचर वॉज वेरी स्ट्रिक, स्ट्रिक एटले कड़क, तेमनो जे स्वभाव हतो, प्रकृति हती, ए कड़क हती। वॉज स्ट्रिक बट ओनली इन द क्लासरूम, परंतु तेमनी जे कड़क प्रकृति हती ए मात्र क्लास में ज हती। ही एक्सप्लेन अस, एक्सप्लेन एटले समझाव, ही एक्सप्लेन अस एवरी पॉइंट इन वेरी इंटरेस्टिंग वे, ते अमने दरेक पॉइंट इंटरेस्टिंग वे एटले मनोरंजनात्मक पद्धति थी समझावता हता। सो तेथी वी कूड, आ छे वी, वी कूड अंडरस्टूड, अमे समझी सकता हता इट वेरी इजीली, तेने खूब सरलता थी। ड्यूरिंग टीचिंग, टीचिंग दरमियान, ही यूज्ड टू, यूज्ड टू एटले हमेशा, ही यूज्ड टू टोल्ड अस सम जॉक्स, भणावा दरमियान तेओ अमने घणीवार अथवा हमेशा केटलाक जॉक्स कहता। विच वॉज द रिफ्रेशमेंट फॉर अस, जे अमारा माटे एक मनोरंजन हतुं, रिफ्रेशमेंट हतुं। एम्फेसाइज्ड एटले भार मूको, ही एम्फेसाइज्ड ऑन डिसिप्लिन, ते शिस्त ऊपर भार मूकता हता। एंड ऑलवेज, अने हमेशा, टोल्ड अस, अमने कहता, जो हवे शू कहता हता तो इन्वर्टेड कॉमा में तमे जोई शको छो, ओनली डिसिप्लिन मेक्स अस डिफरंट, मात्र शिस्त ज आपने जुदा पाड़े छे फ्रॉम द एनिमल्स, प्राणियों थी। आम तो मनुष्य पण प्राणी ज कहेवाय छे, परंतु कई बाबत छे जे मनुष्य ने प्राणी थी जुदी पाड़े छे, श्रेष्ठ बनावे छे, तो डिसिप्लिन। नवो फकरो, मिस्टर पंड्या वॉज वेरी फ्रेंक, फ्रेंक एटले दोस्ताना। एंड लविंग, लविंग एटले प्रेमाळ, मिस्टर पंड्या खूब ज दोस्ताना स्वभावना अने प्रेमाळ हता। इन द होल स्टाफ, होल एटले समग्र, WHOLE, आखा स्टाफमां, ऑफ अवर स्कूल, अमारी शाळाना आखा स्टाफमां, वी कॉल हिम सरजी, अमे तेमने सरजी कहीने बोलावता। ई स्माइल वॉज वेरी इनोसंट, इनोसंट एटले निर्दोष, તેમનું હાસ્ય ખૂબ જ નિર્દોષ હતું। હી હેડ ટુ ડોટર્સ, તેમને બે દીકરીઓ હતી। એન્ડ બોથ વેર વેરી ઇન્ટેલિજન્ટ, અને બંને દીકરીઓ ખૂબ જ ઇન્ટેલિજન્ટ, હોશિયાર હતી। એઝ અ ફાધર, પિતા તરીકે, મિસ્ટર પંડ્યા ઓલવેઝ ફેલ્ટ ઓનર, મિસ્ટર પંડ્યા હંમેશા ગર્વનો અનુભવ કરતા ઓન ધ ડોટર્સ, દીકરીઓ પર। ફકરો, મેની ટાઈમ્સ, ઘણીવાર, હી એરેન્જ પિકનિક, ઘણીવાર તે પિકનિકનું આયોજન કરતા। એન્ડ વી એન્જોય અલોટ, અહીંયા ઈડી જોઈ શકો છો, ભૂતકાળની વાત છે, અને અમે ખૂબ જ આનંદ કરતા। ફ્રેન્ડ્સ, મિત્રો, ધ રોલ ઓફ અ મધર, માતાની ભૂમિકા, એન્ડ અ ટીચર, અને ટીચરની, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યની છે ઇન અવર લાઈફ, આપણા જીવનમાં। ટૂંકમાં એવું કહેવા માગે છે કે આપણા જીવનમાં માતા અને શિક્ષકની જે ભૂમિકા છે તે ખૂબ જ અગત્યની હોય છે। વન લર્ન અસ ટુ લીવ, એક આપણને જીવતા શીખવાડે છે। એન્ડ ધ અધર, અને બીજા, બીજા એટલે શિક્ષક, લર્ન અસ હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું, હાઉ ટુ બિહેવ, કેવી રીતે વર્તન કરવું, હાઉ ટુ સ્પીક,
केवी रीते बोलवू एंड हाउ टू बीकम सक्सेस केवी रीते सक्सेस थव सफल थव तो आ बधानी पाछळ आपणे क्वेश्चन टेग मूकीशुं हाउ टू लीव हाउ टू बिहेव हाउ टू स्पीक एंड हाउ टू बीकम सक्सेस वी शूड रिस्पेक्ट अवर टीचर्स આપણે આપણા શિક્ષકોને રિસ્પેક્ટ સન્માન આપવું જોઈએ માન આપવું જોઈએ બીકોઝ કારણ કે દે આર નોટ ઓનલી અવર પાયોનિયર પાયોનિયર એટલે પથદર્શક પ્રણેતા તે માત્ર આપણા પ્રણેતા જ નથી બટ ઓલ્સો એન યુઝફુલ ફ્રેન્ડ પરંતુ એક ઉપયોગી દોસ્ત પણ છે આઈ લવ યુ ટીચર દોસ્તો આ રીતે આપણે માય ફેવરિટ ટીચર વિશે લખી શકીએ નીચે અગાઉ જણાવ્યું એ પ્રમાણે આટલા પોઈન્ટ તો આવવા જ જોઈએ એ ઉપરાંત તમારા મનમાં જે ટીચર્સ અંગે તમારા ફેવરિટ ટીચર્સ અંગે ખ્યાલ હોય વિચારો હોય તે અહીંયા વ્યક્ત કરી શકો છો મિત્રો લોંગ રાઇટિંગમાં આપણે વધારે તૈયારી કરવાની લખવાની પ્રેક્ટિસ વધારે કરવાની વાંચીએ તો વાંચી શકાય મોઢે કરી શકાય પણ અંગ્રેજી વિશે લખવો એ જુદી વાત છે ખાલી વાંચી રહેવું એ જુદી વાત છે ઓકે દોસ્તો આજના આ વિડીયોને તમે ધ્યાનથી 2-3 વાર જોજો અને પછી નીચે જે પોઈન્ટ્સ આપ્યા છે એ લખજો ધ્યાન આપજો તમારે જે પોઈન્ટ છે એ શરૂઆતમાં લખવાના છે અને એ પોઈન્ટને આધારે તમે પહેલાં જાતે કોશિશ કરજો કે તમે કેટલું લખી શકો છો અને પછી તકલીફ પડે તો તમે આજે મેં જે એસે રાઇટિંગ મોકલી છે તેનો ઉપયોગ કરી શકો છો ઓકે દોસ્તો બાય